મળતિયાઓને મલાઈ ખવડાવવામાં અને બિનજરૂરી ખર્ચ કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પંકાયેલી છે. ત્યારે વીટીવી ન્યૂઝે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કઈ રીતે કરોડો રૂપિયાનો ધુમાડો કરી રહ્યું છે, સામે જ્યાં જરૂર હોય ત્યાં સામાન્ય વ્યવસ્થા પણ કરવામાં આવતી નથી. મળતિયાઓને મલાઈ ખવડાવવાના આવા જ એક કથિત કૌભાંડનો ખુલાસો થયો છે. એમસી દ્વારા એક બાજુ ફાયર વિભાગમાં ભરતીઓ કરાઈ રહી નથી તો બીજી બાજુ કોર્પોરેશનની ઇમારતોની સલામતી માટે બાઉન્સર્સ પાછળ કરોડોનો ખર્ચો કરવામાં આવી રહ્યો છે. હવે તમે પૂછશો કે ફાયર અને સિક્યુરિટી બાઉન્સર્સ વચ્ચે શું કનેક્શન છે? તો હકીકત એવી છે કે અમદાવાદ કોર્પોરેશનના મેયર અને મ્યુનિસિપલ કમિશનરની સલામતી માટે ફાયરના જવાનો તૈનાત કરવામાં આવે છે. જોકે આ સિવાય કોર્પોરેશનની તમામ બિલ્ડિંગમાં પ્રાઇવેટ બાઉન્સર્સ તૈનાત કરવામાં આવ્યા છે. ત્યારે ફાયર વિભાગમાં છેલ્લા અનેક સમયથી, ઘણા લાંબા સમયથી 880 જેટલા ફાયર જવાનો સામે માત્ર 430 જેટલા જવાનો છે. આમ અડધો અડધ ફાયરનો સ્ટાફ ખાલી રાખવામાં આવ્યો છે, જ્યારે પ્રાઇવેટ સિક્યુરિટી માટે એએમસી દ્વારા છેલ્લા 2 વર્ષમાં અધધ 50 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. ત્યારે છેલ્લા 3 વર્ષથી અમદાવાદ ફાયર વિભાગમાં 335 ખાલી જગ્યાઓ ભરવામાં આવે તો શહેરમાં પ્રાઇવેટ સિક્યુરિટી પાછળ ખર્ચાતા એ 50 કરોડ બચી શકે તેમ છે. જોકે યનકેન પ્રકારે મળતિયાઓને કોન્ટ્રાક્ટ રૂપી મલાઈ અપાવવા જનતાના કરોડો રૂપિયાનો ધુમાડો થઈ રહ્યો છે. ત્યારે ઉધાર લઈને ઘી પીવાની જે કુટેવ ધરાવતા એએમસીના સત્તાધીશો એ જનતાના પૈસાનો જનતાની સુખાકારી માટે ક્યારે ઉપયોગ કરશે તે મોટો સવાલ છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા અનેક મરજિયાત સેવાઓ ચાલી રહી છે. નળ, ગટર, પાણી ઉપરાંત જીમ હોય, જિમ્નેશિયમ હોય, રિવરફ્રન્ટ હોય, હોસ્પિટલો હોય, આ જે સેવાઓ છે મહાનગર દ્વારા નગરજનોને પૂરી પાડવામાં આવે છે. તેમાં કાયમી ભરતીને બદલે આઉટસોર્સિંગ દ્વારા એજન્સી નક્કી કરવામાં આવે છે અને તેની અંદર અલગ અલગ વિભાગોની અંદર સિક્યોરિટી ગાર્ડનું પણ પ્રાયોજન કરવામાં આવ્યું છે, જે આઉટસોર્સિંગ એજન્સી દ્વારા આ જગ્યાએ સુરક્ષા વ્યવસ્થા પૂરી પાડવામાં આવતી હોય છે. તેના દ્વારા કોર્પોરેશન દ્વારા લગભગ 25-30 કરોડ ઉપર ના ખર્ચે આ જે મહાનગરની અલગ અલગ જે સેવાઓ છે તેની અંદર સિક્યોરિટી ગાર્ડનો ઉપયોગ કરવામાં આવે છે. બડી સંસ્થા ચલતી હૈ જિસકા 12,000 કરોડ કરીબન બજેટ હોતા હૈ, વો બજેટ મેં પ્રાથમિક સુવિધાઓ કી સેવાઓ કે અમદાવાદ શહેર કી જનતા કે લિયે કાર્ય કરને હોતે હૈ. લેકિન કહીં ના કહીં ડર કે કારણ ઓર જો કાર્ય નહીં કિયે ઉસકે કારણ આઈએએસ કક્ષા કે અધિકારી એસી ચેમ્બર મેં બેઠતે હૈ ઓર કહીં ના કહીં ઉનકે ચેમ્બર કે બહાર ઉનકી મુખ્ય ઓફિસો કે બહાર તગડે તગડે બાઉન્સર રખે જાતે હૈ. સબસે પહેલે તો સવાલ યે ઉઠતા હૈ કે યે બાઉન્સર રખ કે કોન સી જનતા કો ડરાને કે ઇરાદે સે ભારતીય જનતા પાર્ટી ઇસ પ્રકાર કે બાઉન્સરો કો એલાઉડ કરતી હૈ. ઓર વહી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કે સિર્ફ કોર્પોરેશન કી મુખ્ય બિલ્ડિંગો કી બાત કરું, રિવરફ્રન્ટ કી બાત કરું, 1800 સે જ્યાદા બાઉન્સર રખે ગયે.